આટલા ખર્ચા કરતા હોય છે આપણે, પણ એમાંથી એક જ પ્રકારનો ખર્ચો એવો હોય છે જે કર્યા પછી આપણને ગમતું નથી. બરોબર સમજાજો તમે, એ ખર્ચો છે દવાઓનો ખર્ચો. અને એટલે જ આજે હું તમારા માટે માહિતી લઈને આવ્યો છું, જે માહિતી જાણીને તમે તમારો દવા પર થનારો ખર્ચો 90% સુધી ઓછો કરી શકો. એટલે 50,000નો ખર્ચો જો અગર થતો હોય તો આ માહિતી જાણ્યા પછી એ તમે 5,000માં પૂરું કરી શકો. અને જો એ માહિતી તમને પૂરેપૂરી જોઈતી હોય તો ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહુંમાં આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. એક વાત કહુંમાં આજે હિસ્ટ્રીમાં પહેલી વખત ખૂબ આનંદ સાથે હું તમને કહેવા માંગુ છું કે પહેલી વખત અમે તમને એક વાત કહેવાના છે. હવે આપણી સાથે જોડાયા છે પરાશરણ ચારી, જે મેડકાર્ટ ફાર્મસીઝના ડિરેક્ટર છે. મેડકાર્ટ ફાર્મસીઝ કોણ? તો મેડકાર્ટ ફાર્મસીઝ ગુજરાતની સૌથી મોટી જેનેરિક દવાઓમાં ડીલ કરતી ફાર્મસી છે. અને જેનેરિક દવાઓ સાંભળીને તમે સમજી ગયા હશો કે આજે આપણે દવાઓના ખર્ચની જે વાત કરવાના છે કે ખર્ચ તમે 80-90% સુધી ઓછો કરી શકો છો. એ કઈ રીતે કરવાનો? તો એનો જવાબ એક જ છે, જેનેરિક દવાઓ. અને આપણે પીસીને પૂછીશું કે જેનેરિક દવાઓ હોય શું. ઇન્ડિયામાં જેનેરિક દવાઓ 95% દવાઓ જે કન્ઝ્યુમ થાય છે એ જેનેરિક જ હોય છે. યુએસમાં 85% પ્લસ દવાઓ જે કન્ઝ્યુમ થાય છે એ પણ જેનેરિક દવાઓ જ હોય છે, પણ આપણને ખબર નથી હોતું કે એ જેનરિક દવા હોય છે. જેનરિક દવા બેસિકલી એ છે જે દવાઈનું પેટન્ટ એક્સપાયર થઈ ગયું છે અને બધી જ ટોપ કંપનીઓ એ દવા બનાવે છે. એટલે સિપ્લા, ઝાયડસ, કેડિલા, ઇન્ટાસ, લ્યુપિન ને બધા જ ટોપ 100 કંપનીઝ જે છે એ એક્સપાયર થયેલા પેટન્ટની દવાઓ જે બનાવે છે એને જેનરિક દવાઓ કહેવાય છે. હવે આ જેનેરિક દવામાં સૌથી મોટી ચિંતા જે બધાને હોય છે એ જ હોય છે કે આને ટ્રસ્ટ કઈ રીતે કરાય. તો એના માટે કોઈ માપદંડ હોય છે કે જેનેરિક દવાઓના મેન્યુફેક્ચરર મેન્યુફેક્ચરિંગ પ્રોસેસને રેગ્યુલર દવામાં? સૌથી મોટું ટ્રસ્ટ જે આવ્યું હતું એ મોદીજીના સ્ટેમ્પથી આવ્યું હતું 2017માં, જ્યારે એમણે પબ્લિક એડ્રેસમાં કીધું હતું કે જેનરિક દવા માટે આપણે કાયદો લાવીશું, કારણ કે એ જ છે ફ્યુચર. બધા જ ડેવલપ્ડ કન્ટ્રીઝ જેનરિક દવાઓ પર સ્વિચ થઈ ગયા છે, ઇન્ડિયામાં થોડુંક ટાઈમ લાગે છે બહુ બધા રીઝન્સને લાગતે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પણ રેગ્યુલેશન બહાર પાડ્યું હતું કે ડોક્ટર્સે જેનરિક દવાઓ લખવી જરૂરી છે. એટલે જેનરિક દવાઓ એક મરીજની રાઈટ છે, તો એ ડોક્ટર એ હક છે, અને એ ડોક્ટર પાસે જ્યારે જાય પ્રિસ્ક્રિપ્શન માટે તો એને માગવી જોઈએ કે ડોક્ટર તમે મને જેનરિક દવાઓ આપો. ડોક્ટરે લખી તો આપવી પડે આપણને પ્રિસ્ક્રિપ્શનમાં જેનેરિક, પણ હવે આપણને ખબર કઈ રીતે પડે? ને સૌથી પહેલા બધાની તકલીફ એક જ હશે કે ડોક્ટરના અક્ષર ઉકલાતા નથી, એનું શું કરવાનું? ઓકે, એ ડોક્ટરના અક્ષરનું તો કોઈ પરફેક્ટ આન્સર નથી, પણ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું એક ગાઈડલાઈન છે જેના પ્રમાણે ડોક્ટરે જેનરિક દવાઓ લખવી જરૂરી છે અને એ પણ કેપિટલ અક્ષરોમાં લખવું જરૂરી છે. હવે હું એક એક્ઝામ્પલ આપું છું કે તમે કોઈ પણ દવાનું સ્ટ્રીપ લેશો ને તો એક દવાનું નામ હશે અને એનું એક ફોર્મ્યુલા હશે. જેનરિક એટલે એ ફોર્મ્યુલા લખવું. જેમ કે હું તમને ક્રોસિન લો એમ કહું, એના કરતાં લઉં પેરાસિટામોલ 500 મિલીગ્રામ લો. હવે તમે કોઈ પણ પેરાસિટામોલ 500 મિલીગ્રામ લો તો એ જેનરિક થઈ ગયો. એમ તો ક્રોસિન પણ જેનરિક છે. તો આ બ્રાન્ડેડ અને જેનેરિકમાં ભાવમાં ડિફરન્સ કેમ હોય છે? સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ કે જેનરિક અને બ્રાન્ડેડની વચ્ચે ફરક શું છે. ગવર્મેન્ટ કોઈ પ્રકારનું ડિફરન્સિએશન નથી રાખતું જેનરિક અને બ્રાન્ડેડ વચ્ચે. એટલે એ લોકોના અપ્રુવલ સ્ટાન્ડર્ડ્સ પણ સેમ છે, એ લોકોની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી અને સરકાર માન્ય દવાઓ જ્યારે કહે છે તો એમાં કોઈ અંતર નથી બ્રાન્ડેડ અને જેનરિકમાં. પણ એમાં રેટ જે છે એ MRP કંપની ડિસાઈડ કરે એમના માર્કેટિંગ પોલિસીઝને મનમાં રાખીને. એટલે એમાં કોઈ માપદંડ નથી અને કોઈ ફોર્મ્યુલા નથી કે આટલામાં બને તો આટલામાં વેચાવવું જોઈએ. એટલે સેમ ફોર્મ્યુલા માટે તમને માર્કેટમાં 10-20 પ્રકારની MRPઓ મળશે અને એમાં કોઈ કોરિલેશન નથી. બંને દવાઓ સેમ જ છે અને MRP જોડે તમે એને કોરિલેટ કરવાની ભૂલ કરતા નહીં. અને હવે આપણે દવા લેવા ગયા, રેટ બી આપણને સસ્તો મળ્યો, પણ આપણને જે પહેલેથી આદત હોય છે કે સસ્તી દવા સારી ના નીકળી, તો એ કઈ રીતે આપણને ખબર પડે કે આ દવા સારી જ સ્ટાન્ડર્ડ ફોલો કરીને જ બનાવેલી હશે? જનરલી તમારે જ્યારે કોઈ દવા લેવા જાઓ તો કાં તો એક પોપ્યુલર કંપનીનું દવા લો, નહીં તો એક પોપ્યુલર મેન્યુફેક્ચરરનું દવા લો જે લોકો પાસે સારી સર્ટિફિકેશન હોય.
એક દવા WHO GMP સર્ટિફાઈડ પ્લાન્ટમાંથી બને તો એના ઉપરનું કોઈ સર્ટિફિકેશન નથી ઇન્ડિયામાં, એટલે તમે ઇઝીલી એને ટ્રસ્ટ કરીને લઈ શકો છો. અને એમાં બ્રાન્ડેડ મેડિસિન હોય કે જેનરિક મેડિસિન હોય, બંને WHO GMP અપ્રુવડ પ્લાન્ટમાં બને છે. અને એમાં કોઈ WHO GMP નો લોગો આમાં લગાડેલો હોય છે. WHO GMP કંપનીનું સર્ટિફિકેશન હોય છે, એમના વેબસાઇટ પર હોય છે, બધી દવાઓ પર નથી હોતું. અને WHO GMP એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ, એટલે એમાં શું દવા બનાવતી વખતે કોઈ પણ માણસનો કે કોઈ પણ જાતનો ઇન્ટરફિયરન્સ નથી, એટલે એ બધું જ ઓટોમેટેડ પ્રોસેસ છે, તો એમાં ભૂલ તો નહીં જ થાય, એટલે બધી દવાઓ સેમ સ્ટાન્ડર્ડની જ હોય છે. આ તો હું સમજી ગયો છું ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ, દર્શકો બી સમજી ગયા હશે. પણ મેઇન જે સવાલ છે કે ડોક્ટરે મને જે દવા લખી આપી છે એ દવાની જેનેરિક દવા હવે મારે રિટેલરને ટ્રસ્ટ કરવું પડે, કે પછી એવી કોઈ જગ્યા છે જ્યાં આગળ આપણે પ્રોપરલી ટ્રસ્ટ કરી શકીએ કે આ જે જેનેરિક દવા સજેસ્ટ કરશે એ પાકી જ હશે? પાકી જ હશે એવું કોઈ આન્સર નથી, પણ યુ આર ઓલવેઝ વેલકમ ટુ મેડકાર્ડ ફાર્મસી. અમારા જે રજિસ્ટર્ડ ફાર્મસિસ્ટ છે ત્યાં એ તમને એક્ઝેક્ટલી બતાવશે કે આ જે તમને દવા લખીને આપી છે ડૉક્ટરે એમાં આવા ઓપ્શન્સ હોય છે, અને આ ઓપ્શન્સમાંથી સૌથી સસ્તો અને સૌથી સારો ટ્રસ્ટવર્ધી ઓપ્શન કઈ કંપનીનો કઈ દવા રહેશે, એટલે યુ આર ઓલવેઝ વેલકમ. નહીં તો એક ઇઝી ઓપ્શન છે, તમે ઘર બેઠા પણ સર્ચ કરી શકો છો. medcard.in વેબસાઇટ પર જઈને તમે કમ્પેર કરશો તો તમને બધા જ ઓપ્શનમાં સૌથી સસ્તું ઓપ્શન એ કાઢીને આપી દેશે, એટલે તમે એ પણ કરી શકો છો. હવે એની પ્રોસેસ શું હોય છે medcard.in પર જઈને કમ્પેર કરવાનું? સિમ્પલ છે, www.medcard.in પર જાઓ, ઉપર જ તમને કમ્પેરનું એક સેક્શન દેખાઈ જશે, એ પર તમે ક્લિક કરશો તો એક પેજ ઓપન થશે જેમાં તમે દવાનું નામ નહીં તો ફોર્મ્યુલાનું નામ લખો. જેમ તમે એક્ઝામ્પલ મેં આપી કે ક્રોસિન લખો નહીં તો પેરાસિટેમોલ 500 મિલીગ્રામ લખો, તમે જે લખશો અને એની સામે તમે ડોઝેજ લખશો કે હા દિવસના એક દવાઈ લેવાની છે, તો એની બાજુમાં તમને સૌથી સસ્તું જે ઓપ્શન અને સૌથી સારું ઓપ્શન, ટ્રસ્ટવર્ધી ઓપ્શન જે અમે અપ્રૂવ કરીએ છીએ એવું ઓપ્શન ત્યાં હશે. અને અમે અપ્રૂવ કરીએ છીએ એટલે સરકાર માન્ય હશે જ, એ અમારા સ્ટેન્ડર્ડ છે, અને અમે એમાં બધા જ રેટ તમને કેલ્ક્યુલેટ કરીને સામે આવી જશે, તમને સારું લાગે તો તમે લેજો. મારો સવાલ તમને એક ડાયરેક્ટ છે જે દર્શકો બી તમને પૂછવા માંગતા હશે, medcard.in ને ટ્રસ્ટ કઈ રીતે કરીએ અમે? અમારા ક્વોલિફાઈંગ પેરામીટર્સ જે છે એમાં એવું છે કે એક એવી કંપની જે WHO GMP કરતા નીચેના સ્ટેન્ડર્ડ્સમાં દવા બનાવતી હોય એમાં અમે ડીલ જ નથી કરતા, એટલે એ કોઈ ન્યુટ્રલ પાર્ટી સર્ટિફાઈડ છે, અમે પણ સર્ટિફાઈ નથી કરી, તો એ પર તમે ટ્રસ્ટ કરી શકો છો. બાકી ક્યાંયથી પણ લો, તમે પણ અવેર થઈને એના જેનરિકમાં સૌથી સસ્તું ઓપ્શન, કારણ કે બહુ રેટ સસ્તા હોય છે, દવાઓને મોંઘી બનાવી જવામાં આવે છે, એટલે તમે શોધીને લો, મારી પાસેથી લો એ જરૂરી નથી, પણ ક્યાંયથી પણ લો, પણ અવેરનેસ જોડે ઓથેન્ટિક અપ્રૂવ્ડ મેડિસિન્સ લો. તો PCની આખી વાતને હું તમને સંક્ષિપ્તમાં અગર સમજાવી શકું તો તમારે બે જ મેઇન કામ કરવાના છે. સૌથી પહેલું તમે જ્યારે ડોક્ટર પાસે જાઓ છો તો ડોક્ટર દવા લખે છે, અગર કમ્પ્યુટરાઇઝ પ્રિસ્ક્રિપ્શન આપે છે, કમ્પ્યુટરથી પ્રિન્ટઆઉટ કાઢી આપે છે તો સૌથી સરસ, અગર હાથથી લખે છે તો તમારે ડોક્ટરને રિક્વેસ્ટ કરવાની કે મને પ્લીઝ જેનેરિક દવા લખી આપો અને ચોખ્ખી લખી આપો કેપિટલ અક્ષરોમાં, અને સાથે સાથે તમે જે દવા લખી આપો છો એ દવાનું કન્ટેન્ટ બી લખી આપો, જે કન્ટેન્ટ ફોર્મ્યુલા બી કહેવાય, એટલે એનાથી આપણને ખબર પડી જાય કે આ કઈ દવા છે. એના પછી તમારે તમારા કેમિસ્ટ કે પછી મેડિકલ રિટેલર પાસે જવાનું છે ને એમને તમારે આ પ્રિસ્ક્રિપ્શન બતાડીને કહેવાનું છે કે મને આ દવા આપો કે આ કન્ટેન્ટવાળી દવા આપો જે તમને સાદી દવા કરતાં બ્રાન્ડેડ દવા કરતાં સસ્તી મળશે. અગર એ તમે નથી કરી શકતા, તમે રિટેલર પર ટ્રસ્ટ નથી કરતા, તો તમે www.medcard.in પર જઈ શકો છો. એના ઉપર સ્ક્રીન પર તમને કમ્પેરનું ઓપ્શન દેખાશે, કમ્પેર ઉપર તમે ક્લિક કરશો એટલે એક જગ્યા દેખાશે, એક બોક્સ દેખાશે, એ બોક્સમાં તમે દવાનું નામ લખો કે પછી એ દવાની અંદરનું કન્ટેન્ટનું નામ લખો. ક્રોસિન લખી શકો છો કે પછી પેરાસિટેમોલ 500 mg લખી શકો છો. આ બંને વસ્તુ તમે લખશો એટલે તરત જ તમને એના ઓપ્શન દેખાશે જેનેરિક દવાઓમાં રેટ સાથે, અને એમાં જે તમારે પસંદ પડે એ તમે લઈ શકો છો. મેડકાર્ડ પર જેટલી દવાઓ તમને મળે છે જેનેરિક કે બ્રાન્ડેડ બધી WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સ્ટાન્ડર્ડ્સથી પ્રમાણિત હોય છે, અને જેનેરિક દવા તમે લેશો તો PC કેટલા ટકા સુધી આપણા પૈસા બચી શકે? જનરલી આમાં કસ્ટમર જ્યારે શિફ્ટ થાય તો જેનરિક દવામાં બિલમાં નિયરલી 70-90% જેટલું બચત થઈ શકે છે. એટલે 70-90% સુધી તમારા પૈસા દવાઓના ખર્ચમાં બચશે. આ વાત મને જોઈએ છે, તમે યાદ રાખો, તમે આ વિડીયો શેર કરી ના શકતા હોય તો તમે આ વાત શેર કરો,
અને બધાને જાણ કરો કે દવામાં આટલા બધા પૈસા બચી શકતા હોય છે. અમારી વાત તમને ગમે છે તો લાઈક કરજો, અમારી સાથે કે તમારે પીસી માટે બી કોઈ સવાલ હોય તમારી પાસે તો કમેન્ટમાં અમને લખી શકો છો. અમારી વાત તમને ગમી છે તો શેર કરો, યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો અને બીજા બધા જ ન્યૂઝ જોવા માટે VTVGujarati.com જોતા રહેજો.